हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन नी अंदर आप सर्वे विद्यार्थी मित्रों नु सहृदय हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 एमनी प्रश्न बैंक एमनो विषय गुजराती नु प्रकरण नंबर 3 ने 4 के जे तारीख 14/10/2023 ना रोज लेवायु छे अने अमाथी तमारा शिक्षकोए तमने कीधेला प्रश्नो तमे लख्या छे रे तमने 25 માંથી 25 गुण प्राप्त थाय। तो खास मित्रों वीडियो छेले सुधी निहाळशो, चेनल मां नवा होय तो चेनल सब्सक्राइब करो जेथी करीने अमे तमने प्रथम परीक्षाना पेपर पण पूरा पाडी शकीए। तमने कोई पण पाठमां हजी समजवानो बाकी होय तो एनी समजूती पूरी पाडी शकीए अने नेक्स्ट दिवाळी पछीनी एकम कसोटीना पण वीडियो आपी शकीए। तो आमां योग्य विराम चिन्हनो उपयोग करी फकरो फरीथी लखो। तो अहींया लखेलुं छे, थोड़ीक वार पछी देवदत्त सिद्धांत पासे आव्यो ने बोल्यो, जो अल्पविराम पछी हंस अनी माथे अनुस्वार मारो छे तेने मने आपी दे पूर्ण विराम। सिद्धार्थे कह्युं, बरोबर उत्तरण चिन्हमां हंस तने नहीं आपू, बन्ने राजा पासे न्याय करावा गया। राजाए सिद्धार्थने कह्युं, हंसनो शिकार देवदत्ते कर्यो छे माटे देवदत्तने आपी दे। सिद्धार्थे जवाब आप्यो, देवदत्ते हंसने मार्यो छे, ज्यारे मैं हंसने बचाव्यो छे, बराबर हवे आप न्याय करो। हंस मारनानो कहेवाय के बचावनारनो, बराबर। तो आवी रीते मित्रों तमने त्रणे त्रण पेरेग्राफ आप्या छे जेना तमे स्क्रीनशॉट लई शको छो। आगळ एवी रीते बीजा त्रण पेरेग्राफ छे, वीडियो पॉज करीने तमे वांची शको छो। आ सिवाय मारे तमने खास कहेवानुं छे के तमने हजी गुजरातीमां कोई तकलीफ होय, तमने हजी गणितमां तकलीफ होय, इंग्लिशमां तकलीफ होय, बराबर, तो आपणी वेद डिजिटल एज्युकेशन नामनी एप्लिकेशन छे, गूगल प्ले स्टोर मां जईने डाउनलोड करो, मोबाइल नंबर नाखो, न खबर पड़ती तो भणेल गणेल व्यक्तिनी मदद लो, सेंड ओटीपी करो, बराबर। तो अहींया तमने यूट्यूब नी अंदर जशो एटले 3-12 धोरण सुधीना बधा ज वीडियो मळशे, एटले खास चेनल सब्सक्राइब करो। एमां जाओ तमारा धोरणमां एटले विषय खुले, तमारा चोथा धोरणना विषयमां जशो, बराबर, गणित, इंग्लिश, हिंदी, પછી તમારે શું આવશે, ગુજરાતી કુહુ, બરાબર, સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન નહીં પણ આસપાસ આવશે, એમાં જ એટલે પાઠ, પાઠની સમજૂતી, સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આ બધા જ વિડીયો ફ્રીમાં મળશે। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ધોરણ નાખો, તમારું ચોથું ધોરણ ટીક કરો, પાઠ્યપુસ્તકમાં જાઓ, ચોથાના વિષય ખુલશે, જે તે પાઠમાં જાઓ એટલે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે। એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ બી કરી લેજો, બરાબર, વિડીયો પોઝ કરી અને તમે આ અનુસ્વાર, પૂર્ણ વિરામ, ઉદ્ગાર વાક ચિહ્ન, બરાબર, ચરરરરર એવી રીતે તમે લખી શકો છો। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરવાની। માહીને સંગીત ગમે છે પણ તેને ગાતા આવડતું નથી, મહાસાગરનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું, આજે શહેરમાં વડાપ્રધાન આવે છે તેથી રસ્તો બંધ છે, આજે ગોવિંદ રજા પર છે કારણ કે તે બીમાર છે, ધ્રુવ ગુરુ કાર્ય પૂરું કરી લે પછી એ તારી સાથે રમવા આવશે, બધાને હતું કે વિશાલ હારી જશે પરંતુ તે જીતી ગયો, દાદાને આજે ઉપવાસ છે પણ તેઓ આજે બપોરે જમશે નહીં, રમેશ મોડો ઉઠ્યો કારણ કે રાત્રે મોડા સુધી સ્વાધ્યાય કાર્ય કરતો હતો, રાવજીભાઈ કાલે અથવા પરમ દિવસે આવશે, દેડકો પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે, હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ કારણ કે ત્યાં ચાલવું સુરક્ષિત છે, સુરેશ અને મહેશ બંને ભણવામાં હોશિયાર છે, સોફિયાએ પરીક્ષા માટે ખૂબ મહેનત કરી હતી એટલે તે પ્રથમ નંબરે પાસ થઈ, અક્ષરા સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે, અત્યારે કામમાં ખૂબ વ્યસ્ત છું પણ તારી સાથે ચોક્કસ વાત કરીશ, તમારે મદદ કરવી છે પણ હું હમણાં ખૂબ વ્યસ્ત છું, તે સ્પર્ધા જીતી ગયો કેમ કે તે ખૂબ પરિશ્રમ કરતો હતો, મીનાક્ષી દિવાસી વેકેશનમાં અંબાજી અથવા પાવાગઢ ફરવા જશે, સરિતા ભણવામાં અને રમવામાં બંનેમાં ખૂબ જ કુશળ છે, ગુરુ કાર્ય પૂરું થાય એટલે તરત જ નિમેષ રમવા નીકળી પડતો, શિકારે શિકાર માટે બહુ ફર્યો પરંતુ તેને ક્યાંય શિકાર ન મળ્યો, દરરોજ સવારે ચાલવું જોઈએ કારણ કે તેનાથી શરીર એકદમ સ્વસ્થ રહે છે, શિયાળામાં ઠંડી લાગે કે ગરમી, મારે નવીનનું કામ હતું એટલે મેં તેને ઝડપથી ઘરે આવવા કહ્યું, ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું પછી પક્ષી ઉડતું છોડ પાસે આવ્યું, તો આ રીતે થયું। ત્યાર પછી મિત્રો અહીંયા તમને 3 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે, જેમ કે દિવાસળી, પતંગ, ત્રિકોણ, તો દિવાસળી ગોઠવી ત્રિકોણ આકારનો પતંગ બનાવી શકાય, બસ, પાણી, વિમાન, તો બસ પાણી પાસેથી પસાર થતી હતી ત્યારે એક બાળક વિમાનથી રમતું હતું, ઝાકળ, ચુંદડી, આકાશ, આકાશમાંથી ઝાકળ પડતા ધરતીએ જાણે આસમાની ચુંદડી ઓઢી, ઉનાળો, પહોર, ફરવું,
ઉનાળામાં વહેલી પહોરે ફરવું ગમે છે. નદી ઘર નારિયેળી, ઘરની બાજુમાં નદી કિનારે નારિયેળી છે. તો આવી રીતે તમે મિત્રો વિડીયો પોઝ કરીને વાંચી શકો છો આ બધા, બરાબર. આ તમારે જાતે બનાવવાનું છે. વાદળ, મોર અને હુંફાળો, કુંફાળો, કુંફાળો, બરાબર. તો ખાસ વિડીયો પોઝ કરી અને તમે વાંચી શકશો. તો આ રીતે બધા જ વાક્ય બનાવ્યા છે. લોટ, દૂધ, લાકડું. દૂધથી લોટ બાંધીએ તો લાકડા જેવો કડક બની જાય છે. સાગર, ખડક, પાણી. ખડક પરથી પાણી સાગરમાં વહે છે. ખેતર, અળસિયું, મિત્ર. અળસિયું અને ખેતર બંને મિત્ર છે, અથવા તો ખેતરમાં ખેડૂતના અળસિયું મિત્ર છે. ખેડૂતના ખેતરમાં અળસિયું મિત્ર છે એમ, અથવા અળસિયું ખેતર ખેડવામાં મદદરૂપ થાય છે, મિત્ર છે એમ. એવી રીતે ઘાટ, કપડા, નદી. ગામની સ્ત્રી નદીના ઘાટ પર કપડાં ધોવા જાય છે. એવી રીતે પવનનો ધક્કો લાગવાથી વડલો પડી જાય છે. વૃક્ષ નીચે પર્વત જેવો હાથી બેઠો છે. આવી રીતે હવે તમારે જવાબ આપવાના છે મિત્રો. તો આ પીડીએફ તમારે જોતી પીડીએફ મળી જશે, બરાબર. ક્યાંથી મળશે હું જણાવું. હવે આમાં તમારી રીતે જવાબ આપવાના છે. જો તમે નવરાશના સમય શું શું કરો છો, તમે જ્યારે કોઈ મુશ્કેલીના સમયમાં મુકાવો છો ત્યારે તમે શું કરશો, તમને કોઈ પ્રાણીનું બચ્ચું મળી જાય તો તમે એને કેવી રીતે સાચવ છો, તમને રસ્તામાં હાથી મળે તો તમે શું કરશો, તમને કેવી કેવી રાખડીઓ બનાવવી ગમે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હોય તો તમે શું બનાવશો, તમને ગમતા પ્રાણીના બચ્ચાનું બે વાક્યમાં વર્ણન કરો, તમારી શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થાય છે, તમારી રીતે લખવાનું છે, બરાબર. ત્યાર પછી એક વાક્યમાં ગામડામાં કેવી કેવી મજા માણવા મળે છે. સાંકળું રહેઠાણ એટલે કેવા પ્રકારનું ઘર. તમારા ભાઈ બહેનની એક સારી ટેવ લખો. કોઈ પણ એક મહાસાગરનું નામ, જેમ કે પેસિફિક, હિંદ, નદી, મહાસાગરમાં હું તફાવત. અને તમારે કોઈ પણ એક વિષય લખવાનું છે. પર્યટન એટલે પ્રવાસનો મારો અનુભવ. મને ગમતું નાટકનું પાત્ર. મને ગમતો વ્યવસાય. મને આવેલ સપનું. નવરાશના સમયમાં મારી પ્રવૃત્તિ. તો મિત્રો આ પીડીએફ તમારે જોતી હોય તો એમને ફ્રીમાં મળશે. ક્યાંથી મળશે? તો એના માટે તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જે ગૂગલ પ્લે સ્ટોરમાંથી. ગેમ ડાઉનલોડ કરો, ત્યાંથી મોબાઈલ નંબર નાખો, એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે ફ્રીમાં. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. બધાને ઓલ ધ બેસ્ટ. ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.